તમે જુઓ ને તો આપણો દેશ આયાત ઉપર બહુ મોટા પ્રમાણમાં નિર્ભર છે, અને આપણે આજકાલની વર્ષોથી ઘણી મોટી આયાત કરવી પડે છે. જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ 2014માં વડાપ્રધાન પદ સંભાળ્યું ત્યારે એમણે પોતે જ કર્યું હતું કે એમની પ્રાયોરિટી આ ખાદ્ય તેલ પ્રત્યે જે આપણી ડિપેન્ડન્સી છે બીજા કન્ટ્રી ઉપર એ ઘટાડવાની એમનું લક્ષ્ય હતું, અને એ વિશે ઘણા સારા પગલાઓ પણ લીધા હતા. એને કારણે જે આપણે 145 થી 150 લાખ ટનની દર વર્ષે આયાત કરતા હતા એ ઘટીને 131 થી 132 લાખ ટન સુધી આવી ગઈ હતી. એટલે 14-15 લાખ ટનનો આયાતમાં ઘટાડો થયો હતો એ પગલાને લીધે. એને લીધે શું થતું હતું કે સ્થાનિક જે તેલીબિયાનું ઉત્પાદન છે એ ખેડૂતોને પ્રોત્સાહન મળતું હતું. સારા ભાવ આવવાથી તેલીબિયાનું વાવેતર વધવા લાગ્યું હતું. ખાસ કરીને મસ્ટર્ડ અને સોયાબીન એ બે તેલીબિયાનું વાવેતર છેલ્લા 4-5 વર્ષમાં ઘણું વધ્યું છે. અને મસ્ટર્ડ સીડ એક એવું તેલીબિયા છે કે જેનું તેલ બી નેચરલ છે, જેમ આપણે મગફળીનું તેલ ખાલી ક્રશિંગ કરીને ખાઈ શકાય છે એવી રીતે મસ્ટર્ડનું તેલ બી નેચરલ છે. અને મસ્ટર્ડનું વાવેતર ઘણા બધા રાજ્યોમાં થાય છે અને ખૂબ મોટા પ્રમાણમાં થતું હતું, થવા લાગ્યું છે. અને એમાં તેલની માત્રા પણ ઘણી વધારે છે. એટલે જે સોયાબીન કે કપાસના સીડમાંથી તેલની ઉપલબ્ધિ થાય એના કરતાં મસ્ટર્ડમાંથી ઘણી મોટી માત્રામાં ખાદ્ય તેલ મળે છે, કારણ કે એમાં 40 થી 42% સુધીનું તેલ છે એમાં મસ્ટર્ડ સીડમાં. એટલે એને મોટો ફાયદો થતો હતો. મસ્ટર્ડનું ઉત્પાદન ખૂબ મોટું થવા માંડ્યું. એટલે આપણે ત્યાં ઘર આંગણે ખાદ્ય તેલની ઉપલબ્ધિ વધી છે, છેલ્લા 2 વર્ષથી જોવો તો વધી છે. પરંતુ ગયે વર્ષે આ ઇન્ટરનેશનલ ફેક્ટર્સને લીધે કે આ રશિયા યુક્રેનનું યુદ્ધ થયું એને લીધે ફોરેનમાં ખાદ્ય તેલની માર્કેટ ખૂબ ઊંચી થઈ ગઈ, એને કારણે આપણે ત્યાં બધા તેલોના ભાવ ઘણા ઊંચા આવ્યા હતા. એને લીધે સરકારે જે આયાત ઉપરના રિસ્ટ્રિક્શન હતા એ ઘણા મોટા પ્રમાણમાં હળવા કરી લીધા. ડ્યુટી બહુ જ ઘટાડી નાખી થોડો વખત માટે, તો અમુક તેલો ઉપર અમુક લિમિટ સુધી 0 ડ્યુટી કરી હતી. પ્લસ જે પામોલિન રિફાઇન તેલની આવક આયાત રિસ્ટ્રિક્ટેડ કરી હતી એ OGL નીચે ફરી મૂકી દીધી. એટલે જો જેને જે વ્યક્તિને જેટલું તેલ જ્યાંથી મગાવવું હોય ત્યાં સુધી મગાવી શકે. ને 2-3 મહિના પછી ગયા વર્ષે જ આ સાઈડ તેલો જે બીજા બધા તેલો છે એના ભાવ ખૂબ જ ઘટવા લાગ્યા ફોરેન માર્કેટમાં. એને લીધે આપણે ત્યાં પણ ભાવ ખૂબ જ ઘટી ગયા, 1/2થી ઓછા ભાવ થઈ ગયા છે એવું કહી તોય ચાલે. પામોલિન કપાસ યા સોયાબીન ને સનફ્લાવર 2 વર્ષે એપ્રિલ મે મહિનામાં સનફ્લાવર સિંકેલ કરતા ઊંચું હતું, અત્યારે સિંકેલ કરતા 1/2 ભાવ એના થઈ ગયા છે. એ બધા તેલોના ભાવ ખૂબ જ થઈ ગયા છે. એટલે અમે એ જ રિક્વેસ્ટ કરી છે કે જ્યારે તેલ બજાર આટલી બધી નીચી આવી ગઈ છે ત્યારે હવે આ જે આયાત ઉપરના નિયંત્રણો હળવા કર્યા છે ફરીથી ટાઈટ કરવાની ખાસ જરૂર છે. આ જો નહીં થાય તો આપણા ખેડૂતોને જે અહીંયા ઘરઆંગણે તેલીબિયાનું ઉત્પાદન થાય છે એના સરખા ભાવ નહીં મળે, અને કદાચ એ લોકો ફરીથી પાછા બીજી કોમોડિટીના વાવેતર તરફ વળી જાય અને તેલીબિયાનું વાવેતર ઓછું થઈ જાય એવી શક્યતા છે. આમાં એક ગંભીર સમસ્યા એ છે કે આપણે જેમ મેં કહ્યું કે મસ્ટર્ડનો પાક ખૂબ જ મોટો થયો છે, તો અત્યારે જે સરકારી એજન્સીઓએ ટેકાના ભાવે ખરીદી કરી હોય એ મોટો સ્ટોક એમની પાસે પડ્યો છે, અને ખેડૂતો અને ક્યારેક પ્રાઇવેટ પ્લેયર્સ પાસે બી ખૂબ જ મોટો સ્ટોક કર્યો છે. જ્યારે આવતા ફેબ્રુઆરીમાં નવો મસ્ટર્ડનો પાક આવશે ત્યાં સુધી જે આ કેરી ફોરવર્ડ સ્ટોક છે એ બી પૂરો ન થાય અને થોડો આગલા વર્ષનો સ્ટોક બચે એવી શક્યતા